નમસ્કાર દોસ્તો, ફરીથી આપ સૌનું મારી યુટ્યુબ ચેનલ સીઆર બ્લોગની અંદર સ્વાગત છે. અત્યારે આપણે જઈ રહ્યા છે ટીંબી ગામની આગળ આવેલું વાકિયા ગામમાં. શીતલા માતાનું ટેમ્પલ છે, ત્યાં જવાના છે. ત્યાં સુધીમાં વિડીયોને લાઇક કરી નાખો અને અમારા નવા બ્લોગ માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખો, કારણ કે ઘણી બધી અવનવી માહિતી અને નવા બ્લોગ તમને મળતા રહે. તો આ રસ્તો છે તે ઉના ભાવનગર હાઈવે છે અને અહીંયાથી જે ટીંબી ગામ તરફ જવાનો રસ્તો છે ગામની અંદર, ત્યાંથી જઈશું અને ત્યાંથી કઈ રીતે જવું એની માહિતી પણ આગળ વિડીયોની અંદર મળશે. આ રસ્તો છે તે સાણા ડુંગર તરફ જઈ રહ્યો છે અને સાણા ડુંગરના આગળ એક ગામ આવે છે વાકિયા ગામ, અને ત્યાં શીતલા માતાનું ટેમ્પલ આવે છે, ત્યાં આપણે જવાના છીએ. અને એ પહેલાં મારા ફેમિલી મેમ્બર્સ મારી સાથે છે, એ બતાવી દો તમને. અને આ કાસા રસ્તેથી સીધા જઈશું તો ડાયરેક્ટ શીતલા માતાનું ટેમ્પલ આવશે, તો ડાયરેક્ટ જ આપણે ત્યાં મળીએ શીતલા માતાના ટેમ્પલ. કરીશું આપણે મંદિર પ્રવેશ અને ત્યાં જે ભગવાન બિરાજમાન છે એના દર્શન કરીશું અને તમને પણ કરાવીશું. સૌથી પહેલાં ગરવા ગણેશજી અને ત્યાર પછી હનુમાનજી અને હવે માતા સીતા અહીંયા સ્થાપિત છે, તો એમના પણ દર્શન કરી લઈએ. શીતળા માતાના દર્શન કર્યા પછી અહીંયા એક શિવજીનું સુંદર મજાનું ટેમ્પલ છે, તે પણ અહીંયા જોઈ શકો છો કે બહારના ભાગમાં નંદીની સુંદર મજાની પ્રતિમા સ્થાપિત છે અને હર મંદિરની અંદર હોય છે એવી રીતની અહીંયા પણ છે. અને ત્યાર પછી હોય કે ભાઈ અહીંયા બહારના ભાગમાં ગણેશજી બિરાજમાન છે અને તેની સામેની સાઈડે હનુમાનજી મહારાજ બિરાજમાન છે. અને હવે પછી કરીશું બજરંગેશ્વર મહાદેવના દર્શન, તો સુંદર મજાનો એક શિવાલયનું સ્થાપત્ય અહીંયા કરવામાં આવે છે, તે પણ જોઈ શકો છો. અને સુંદર મજાની અંદરની મંદિરની કોતરણી અને ડિઝાઇન અને તેમની આ રસ્તે આખું મંદિર બંધાવવામાં આવ્યું છે, તે પણ જોઈ શકો છો. મંદિરની સામેની સાઈડે પંચમુખી હનુમાનજી બિરાજમાન છે, જેમનું સ્થાપત્ય પણ અહીંયા જોવા મળે છે. અને સુંદર મજાની આ પ્રતિમાનું પ્રસ્થાપન પણ અહીંયા કરવામાં આવે છે, જેની પંચમુખ અને એનું સ્થાપત્ય થયેલું છે. જે સુંદર મજાની પ્રતિમા અહીંયા પ્રસ્થાપિત છે એના પણ દર્શન કરી શકો છો અને સુંદર મજાનું મંદિર પણ છે. અને ત્યાર પછી બહારની સાઈડે એક આરસ પથ્થરની અંદર પૂરી હનુમાન ચાલીસા લખવામાં આવે છે, જેથી અહીંયા જે આવનારા ભક્તો એ હનુમાન ચાલીસાનું વાંચન કરી શકે. એના માટે સંપૂર્ણ રીતે અહીંયા લખાણ કરેલી એક હનુમાન ચાલીસા પ્રસ્થાપિત કરેલી છે. અહીંયા બહારના ભાગમાં સૌથી નાની એવી પ્રતિમા પ્રસ્થાપિત કરવામાં આવી છે અને ત્યાં ભક્તો પોતાના મન્નત પૂરી કરવા માટે માતાજીને શિંગારની ઘણી બધી વસ્તુઓ લાવતા હોય છે, તે અહીંયા જોવામાં આવે. મંદિરના સાઈડેના ભાગમાં એક અહીંના મહંતની પ્રતિમા પ્રસ્થાપિત કરવામાં આવી છે, જેણે આ મંદિરનો કાર્યકાળ સંભાળ્યો હતો, જે સમયથી એની પ્રતિમા પણ અહીંયા પ્રસ્થાપિત કરવામાં આવી છે, તે પણ જોઈ શકો છો. તો એ અહીંયા એનું એક સ્ટેચ્યુ ટાઈપ મંદિર બંધાવવામાં આવ્યું છે અને ત્યાં એનું
સમાધિ સ્થાન કેન્દ્ર છે એવું કહી શકાય. અને સુંદર મજાનું મંદિર પણ અહીંનું બંધાવવામાં આવ્યું છે. અને અહીંયા વૃક્ષો ઇત્યાદિ બી ઘણી બધી વસ્તુઓ છે. અહીંયા સૌથી નાની એવી ગૌશાળા પણ આવેલી છે, તે પણ જોઈશું. ઘણી બધી ગાયો અહીંયા રાખવામાં આવતી હશે, જેમની સેવા કરવામાં આવે છે. આજુબાજુ વાતાવરણ વિડીયો ગમ્યો હોય તો અમારી ચેનલને ફટાકથી સબસ્ક્રાઈબ કરો. સબસ્ક્રાઈબ બિલકુલ ફ્રી છે, કોઈ પેડ નથી.